હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર પાલિકા શહેરના ગોલ્ડન ટ્રેડ સેન્ટરને જર્જરિત ઇમારતો ખાલી કરવા મકાન ધારકોને આખરી નોટિસ પાઠવી છે. ગોલ્ડન ટ્રેડ સેન્ટરના મકાન સંચાલકો મકાન ખાલી નહીં કરે તો વીજ અને ગેસ જોડાણ દૂર કરવા સંબંધિત વિભાગને તાકીદ કરવામાં આવશે. અંકલેશ્વર પાલિકા દ્વારા શહેરમાં જર્જરિત ઇમારતો માટે 3 ટીમ બનાવીને સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં પ્રાથમિક સર્વેમાં શહેરના સ્ટેશન વિસ્તાર, હસ્તી તળાવ વિસ્તાર સહિત એસએમ મોટર્સ વિભાગમાં સર્વે કરી ગોલ્ડન ટ્રેડ સેન્ટર, હસ્તી તળાવ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, બેન્ઝી ટાવર અને જનતા એપાર્ટમેન્ટમાં જર્જરિત મકાન ધારકોને નોટિસ ફટકારી હતી અને તેઓ દિન 15ની મહેતલ આપી પોતાના મકાનનો જર્જરિત ભાગ ઉતારી લેવાની તાકીદ કરી છે. ખાસ કરીને વારંવાર નોટિસ પાઠવી છતાં ગોલ્ડન ટ્રેડ સેન્ટરના જર્જરિત ભાગ ઉતારી ના લેવામાં આવતા પાલિકા દ્વારા આગામી દિન 2માં જર્જરિત ભાગ ઉતારી લેવામાં ના આવે કે રહેતા લોકો ખાલી ના કરશે તો પાલિકા પાણી અને ડ્રેનેજ જોડાણ દૂર કરશે, તેમજ વીજળી અને ગેસ લાઇન દૂર કરવા સંબંધિત વિભાગને પત્ર લખી જાણ કરશે, તેમજ શોપિંગ નીચે રહેતા દુકાનધારકો પાસે દુકાનના ફિટનેસ શર્ટી માગ્યા છે. સ્ટેશન વિસ્તારના બેનજીર ટાવરના રહીશોને એપાર્ટમેન્ટ જર્જરિત ભાગને લઈ ખાલી કરવા તાકીદ કરી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન બાબતે ગુજરાત હાઉસિંગ બોર્ડને પત્ર લખી કાયદે કાર્યવાહી કરવાની તાકીદ કરી છે. વધુમાં પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલોડિયાએ જણાવ્યું હતું કે આગામી દિવસો પણ સર્વેની કામગીરી ચાલુ જ રહેશે, તેમજ તેમને નોટિસ આપવામાં આવી છે. હાલ 156 મકાનધારકોને નોટિસ રીસર્વે કરી આપવામાં આવેલ છે. જો જર્જરિત ભાગ નહીં દૂર કરવામાં આવે તો પાલિકા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું હતું. નગરપાલિકા દ્વારા 6 માસની ઋતુ પહેલા જર્જરિત બિલ્ડરોને નોટિસ આપવામાં આવેલ છે, જેની અંદર મુખ્યત્વે ગોલ્ડન ટ્રેડ અને ગુજરાત હાઉસિંગ બોર્ડની જે મિલકતો છે વધારે પ્રમાણમાં જર્જરિત હોવાથી ગુજરાત હાઉસિંગ બોર્ડની મિલકતો અંગે સરકારશ્રી હાઉસિંગ બોર્ડને રજૂઆત કરેલ છે અને ગોલ્ડન ટ્રેડ બિલ્ડિંગના માલિકોને જે જર્જરિત ભાગ છે તે ભાગ ઉતારી લેવા માટે નોટિસ આપેલી છે અને જે નીચેની દુકાનો છે એમની પાસેથી સ્ટેબિલિટી સર્ટિફિકેટ લેવામાં આવેલા છે, તેમજ નગરપાલિકા વિસ્તારમાં અન્ય બિલ્ડિંગો છે એની સામે પણ કાર્યવાહી અત્યારે શરૂ છે.